ધાનેરા તાલુકાના નાની રવિ ગામ ખાતે ગત રોજ બનેલા બનાવના કારણે ભરત્રી પરિવારના બંને મોભીનું મૃત્યુ થતાં પરિવાર વિખેરાઈ ગયો છે. ધાનેરા તાલુકાના નાની રવિ ગામ ખાતે રહેતા શંકરભાઈ ભરત્રી પોતાની પત્ની મંજુલાબેન સાથે કોઈ કારણસર ઝઘડો થતા શંકરભાઈએ કોઈ તીક્ષ્ણ હથિયાર વડે મંજુલાબેન પર હુમલો કર્યો હતો. હુમલામાં ઘાયલ મંજુલાબેન મકાનની બહાર આવેલી પાણીની ચોકડી પાસે પડી ગઈ હતી. બનાવને લઈ નજીકના લોકોએ શંકરભાઈના પુત્રને મોબાઈલ વડે જાણ કરી હતી. હુમલો કર્યા બાદ શંકરભાઈ ત્યાંથી ભાગી ગયા હતા. ગામના સરપંચ તેમજ આગેવાનોએ ઘાયલ મંજુલાબેનને 108 મોબાઈલ વાન મારફતે પાથાવાડા ખાતે સારવાર માટે ખસેડ્યા હતા. જો કે મંજુલાબેનને સારવાર મળે એ પહેલાં તબીબે તેમને મૃતક જાહેર કર્યા હતા. મંજુલાબેનના મોતના સમાચાર શંકરભાઈને મળતા શંકરભાઈ પોતાના ઘરથી થોડેક દૂર આવેલ તળાવની પાળ પર ના લીમડાના ઝાડ પર ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી નાખી હતી. એક જ દિવસમાં થોડાક સમયમાં પતિએ પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. હત્યા તેમજ આત્મહત્યાની ઘટનાને લઈ ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. રવિ ગામના આગેવાનોએ પણ ભરત્રી સમાજ સાથે બનેલી દુઃખદ ઘટનાને લઈ શોક વ્યક્ત કરી બનાવની વિગતો આપી હતી. બ્યુરો રિપોર્ટ, સ્ટેટ ન્યૂઝ, બનાસકાંઠા.